શેરી વિસ્તારમાં કાળુનો કાળો કેર, દારૂ પીને કરે છે દંગલ, લોકો ભયભીત. ભુજના નોતિયાર શેરી વિસ્તારમાં કાળુ નામનો શખ્સ કાળુતરો નાગ બનીને લોકોને રંજાડે છે. કાળુ દારૂના નશામાં ધૂત હોય છે અને તેના રસ્તામાં જે આવે તે તેનો શિકાર બને છે. શુક્રવારના કાળુએ એક ઘરને નિશાન બનાવ્યું અને ઘરમાં તોડફોડ કરી, ઘર પાસે પડેલા સ્કૂટરમાં તોડફોડ કરી. ભયભીત થયેલા લોકો પોલીસને ફરિયાદ પણ કરતા નથી. કાળુનો ભય એટલો છે કે કોઈ કેમેરા સામે વાત કરવા પણ તૈયાર નથી. જુસુ મીઠું અજડીયા, એનું નામ તો આમ કાળો કાળો કહે છે, પણ નામ શું છે એ ખબર નહીં મને. ભાઈ બધા અહીંયા કાળો જ કહે છે, એ ગણી દાંડીનો છોકરો થાય ને ખોટી રીતનો મગજમારી કરી અમારા ઉપર. આ ખોટી અમે હજી ઉઠ્યા ન હતા ને એ આવીને આ ઉધમધાળ કરી આ ઘરમાં પથ્થર ફગાવ્યા, આ છોકરાઓને લાગ્યા, આ વાસણ વિખેલા પડ્યા છે બધે. તો એ ખોટું રીતે આખો ત્રાસ આપે છે અમને. આ લોકો જ્યારે દારૂ પીએ ત્યારે ફજીતા અને તોફાન કરે, અહીંયા હાલતી ગાડીઓમાં કેટલાને પથ્થર માર્યા, એને શું ખબર નહીં. અમારું કાંઈ એનું વાંક જ નથી. અમારું ખોટી રીતના ગાડી નુકસાની કરી છે. અહીંયા રાણાવાડી ખાડો પર હોટલ છે, એની ચાય બનાવે છે, બીજા કાંઈ ધંધા છે એના, દારૂ ગાંધાના કાંઈ હશે તો એ પીએ છે, વેચે છે, ને એના દમથી દારૂ પીએ પછી ફજીદાર વધારે વધારે કરે, ફરી આમ બધાને સુખ શાંતિ રહેવા ન દે. 100% માથાભાર જ થતો હોય છે. અમારી માંગ એ છે એને સજા મળે, નાનું વળતર આપે. એ ખબર નહીં આ પથ્થર ફેંક્યો હતો, શું બહાર નીકળતો હતો, પથ્થર ફેંક્યો, આ મોટો પથ્થર પડે છે અહીંયા. એ પથ્થર ફાગ્યો, હું દૂર ભાગ્યો, પછી જલ્દી જલ્દી ડેલી ભાગી ડેલીમાંથી પથ્થર ફાગ્યા. આવું બધું ત્રાસ કર્યો એકદમ. હજી અમે ચાય નથી પીધી, ચાય પીવા દીધે પોલીસવાળાને ફોન કર્યો, પોલીસવાળા ઝપાટા આવ્યા નહીં ત્યાં સુધી. આ યાત્રા આટલું બધું નુકસાન કરી ગયા.